समग्र देश जेनी राह जोई रह्यो छे एवी कोरोना वेक्सिन माननीय वडाप्रधान नरेन्द्र भाई मोदी द्वारा भारत सरकारे खूब मोटा जत्था में प्रथम तबक्का में लगभग 3 करोड़ आरोग्य कर्मचारी ने अने सलामती ना साथे संकळायेल लश्कर बीएसएफ एसआरपी पोलिस तंत्र होमगार्ड आ बधाज ने आपवा माटेनो जे प्रथम तबक्कानो राउंड आगामी 16 जानुआरी थी समग्र देश में शुरू थई रह्यो छे एना माटेनो वेक्सिनो जत्थो पूरो पाडवानुं भारत सरकारे आजथी शुरुआत करी छे अने एना भागरूपे आजे गुजरात सरकार ने भारत सरकार द्वारा अत्यारे पूना थी विमान द्वारा 2,76,000 वेक्सिनो प्रथम तबक्कानो जत्थो मोकली आपवामां आव्यो छे अने ए जत्थो स्वीकारवा माटे अने प्रजानो जे विश्वास छे प्रजानी जे लागणी छे ने जे जरूरियात छे एने पूर्ण करवा वडाप्रधान श्री जे सतत प्रयत्नो करी रह्या छे एना पुरावा रूपे આજે અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આ જથ્થો અમે માનનીય પ્રદીપશ્રી રાજ્યના ગૃહમંત્રીશ્રી ડૉક્ટર જયંતિ રવિ અગ્રસચિવશ્રી અમારા ભાઈશ્રી મુકેશભાઈ પંડ્યાજી કે જેઓ સમગ્ર રાજ્યના વેક્સિનેશન કાર્યક્રમના નોડલ ઓફિસર છે અને આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓ સહિત આ વેક્સિન જે અમે સ્વીકારી છે એ વખતે આપ સૌ મીડિયા કર્મચારી ભાઈ બહેનો ફોટોગ્રાફરો રિપોર્ટરોનો ઉત્સાહ જ દેખાડી આપે છે કે વેક્સિન આવવાથી કેટલું બધું લોકોને ઉત્સાહ વધ્યો છે. વડાપ્રધાન શ્રી જે અગમચેતી રૂપે લોકડાઉન કર્યું ત્યાર પછી અનલોક કર્યું અને અત્યારે હવે બધી જ રીતે પ્રજાને વેક્સિનથી સુરક્ષિત કરવા માટે સમગ્ર દેશમાં તબક્કાવાર લગભગ 30 કરોડ નાગરિકોને જે વેક્સિનેશન કરવાની છે એના પ્રથમ તબક્કામાં સમગ્ર દેશમાં 3 કરોડ સરકારી આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા કર્મચારી ડૉક્ટરો પેરામેડિકલ સ્ટાફ ખાનગી હોસ્પિટલ સાથે સંકળાયેલા ડૉક્ટરો અને પેરામેડિકલ નર્સિંગ સ્ટાફ સફાઈ કામદારો એ બધાને આ 16 તારીખથી જે વેક્સિનેશન કરવાની શરૂઆત થવાની છે એના માટેનો પ્રથમ તબક્કાનો 2,76,000 વેક્સિનનો આજે જથ્થો આપણે ગુજરાત સરકાર તરફથી અહીંયા આપણે સ્વીકૃત કર્યો છે. માનનીય વડાપ્રધાનશ્રીનો કેન્દ્ર સરકારનો ગુજરાત સરકારના આરોગ્યમંત્રી તરીકે અને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તરફથી અને ગુજરાતની સર્વ જનતા તરફથી હું વડાપ્રધાનશ્રીનો આભાર માનું છું કે વિનામૂલ્યે આ જથ્થો આપણને ભારત સરકાર તરફથી આજે પહોંચાડવામાં આવ્યો છે. આ જથ્થો અપારે જે અત્યારે સ્વીકાર્યો છે એમાંથી 1,20,000 ડોઝ એ આરડીડી અમદાવાદને ફાળવી આપવામાં આવ્યા છે. જે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જે અમારું કોલ્ડ સ્ટોરેજ છે ત્યાં આગળ રાખવામાં આવશે. એવી જ રીતે ગાંધીનગર આરડીડી જોન હસ્તક 96,000 ડોઝ ત્યાં રાખવામાં આવશે અને એમાંથી પણ 60,000 ડોઝ આવતીકાલે અથવા પરમ દિવસે એ ભાવનગર વિસ્તારમાં મોકલી આપવામાં આવશે. એટલે આજે જે જથ્થો આપણને પ્રાપ્ત થયો છે એમાં અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લો, ગાંધીનગર જિલ્લો, ગાંધીનગર વિસ્તાર અને ભાવનગર શહેર સહિતના વિસ્તારનો જથ્થો આપણને ભારત સરકાર દ્વારા ફાળવી આપવામાં આવ્યો છે. આવી જ રીતે બીજો જથ્થો પૂનાથી મોટર માર્ગે એટલે કે સ્પેશિયલ કોલ્ડ ચેઇન વાહન દ્વારા 93,500 ડોઝ વેક્સિન એ સુરત ખાતે આવતીકાલે પહોંચશે અને એવી જ રીતે વડોદરા ખાતે પણ 94,500 ડોઝનો જથ્થો એ પણ મોટર માર્ગે કોલ્ડ ચેઇન દ્વારા
आती काले वडोदरा पहुंचे अने एज रीते राजकोट खाते पर 77,000 डोज आती काले मोटर मार्गे कोल्ड चेन वाहन द्वारा राजकोट खाते पहुंचे। आम आपने भारत सरकार द्वारा आ प्रथम तबक्कानो जे जत्थो फाड़वी आप्यो छे एलू 16 तारीख थी जे वेक्सिनेशन नु काम शुरू थवालू छे त्यां अगर एनो उपयोग करवामां आवशे। आ जत्थो वपराई जाय ए दरमियान भारत सरकार तरफ थी अन्य बीजी जे मार्गदर्शक सूचनाओ प्राप्त थाय अने साथे साथे जे लवो वधारालो जत्थो प्राप्त थाय ए प्रमाण भारत सरकार जे रीते जे शहर में जे विस्तार में विमान मार्गे अथवा मोटर रस्ता मार्फते आपने फाड़वी आपसे त्या गुजरात सरकार ना आरोग्य विभाग तरफ थी आपने स्वीकारीशू अने जे विस्तार में वेक्सिनेशन सेंटरो आपने तैयार करी दीधा छे लगभग 20,000 करता वधु वेक्सिनेशन सेंटर प्रथम तबक्का में गुजरात में 4,33,000 आरोग्य कर्मचारी डॉक्टरों नर्सिंग स्टाफ पेरामेडिकल स्टाफ सरकारी अने खानगी ए बधाने मळीने जे आपवानो छे एनो पूरतो जत्थो आपणने प्राप्त थई चूक्यो छे। ए प्रमाणे वेक्सिनेशन कार्यक्रमनो अमलवारी शरू करवामां आवशे। 16 तारीखे माननीय वडाप्रधान नरेन्द्रभाई मोदी द्वारा गुजरात राज्यना अने देशना अनेक सेंटरो पर वीडियो कॉन्फरन्सथी आरोग्य कर्मचारीओ साथे વાતચીત પણ કરવામાં આવશે। ગુજરાતમાં 287 સેન્ટર ઉપર માન્ય વડાપ્રધાનશ્રી આરોગ્ય કર્મચારીઓ ડૉક્ટરો નર્સિંગ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ સાથે વાતચીત કરશે અને એમાં અમદાવાદ અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી ટુ વે પદ્ધતિથી પણ માન્ય વડાપ્રધાનશ્રી આપણા ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફ સાથે વાતચીત કરી અને કોરોનાની વેક્સિન આપવા માટે વધુ સારી રીતે અમલવારી કરવા માટે દરેકને પ્રોત્સાહન આપશે અને દરેકના કોઈ સૂચન હશે તો પણ ભારત સરકાર તરફથી એ માન્ય વડાપ્રધાન એને સાંભળશે અને જરૂર પ્રમાણે એનો ઉપયોગ કરવામાં આવશે। આ રીતે આજે પ્રથમ તબક્કામાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર જે જથ્થો આવ્યો છે એ આપણે સ્વીકાર્યો છે। મેં કહ્યું એ પ્રમાણે સુરત વડોદરા અને રાજકોટ માટે આવતીકાલે પૂનાથી કોલ્ડ ચેઇનના વ્હીકલ મારફતે જથ્થો આપણને પૂરો પાડવામાં આવશે। આ બધો જ જથ્થો ભારત સરકાર તરફથી વિના મૂલ્યે આપણને પ્રાપ્ત થયો છે ત્યારે મને આનંદ છે કે કોરોના સંક્રમણ જે માર્ચ મહિનાની આખરથી શરૂ થયું અને સમગ્ર વિશ્વમાં જેનાથી હાહાકાર મચી ગયો અને આપણા ભારત દેશમાં પણ જે પ્રથમ તબક્કામાં તકલીફો હતી એ માન્ય વડાપ્રધાનશ્રીએ જે માર્ગદર્શન આપ્યું ભારતની સમગ્ર દેશની જનતાએ બધા જ રાજ્યોના રાજ્ય સરકારોએ એને જે સ્વીકાર્યું એની અમલવારી કરી એના કારણે વિશ્વના અનેક દેશોની સરખામણીમાં ભારતમાં કોરોના સંક્રમણ ઘણા મોટા પ્રમાણમાં આપણે અટકાવી શક્યા છીએ રોકી શક્યા છીએ એના ઉપર નિયંત્રણ કરી શક્યા છીએ અને ગઈકાલે આપણે આંકડા જોયા જ છે કે સમગ્ર દેશની અંદર કોરોનાનું સંક્રમણ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં ઘટી ગઈ છે મૃત્યુનું પ્રમાણ પણ ખૂબ મોટા પ્રમાણમાં ઓછું થઈ ગયું છે। કોવિડ માટેની જે સ્પેશિયલ હોસ્પિટલો આપણે ગુજરાતમાં ઊભી કરી હતી એ મોટાભાગની હોસ્પિટલોમાં લગભગ 80-90% કરતાં વધુ પથારીઓ અત્યારે ખાલી છે અને હું ભગવાનને પ્રાર્થના કરું કે આવીને આવી પરિસ્થિતિ સતત ચાલુ રહે અને કોરોના સંક્રમણથી આપણા દેશને બચાવવા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમારો ગુજરાતનો આરોગ્ય વિભાગ અમારા મુખ્યમંત્રી વિજયભાઈના નેતૃત્વમાં અમારી સરકાર અમારું સમગ્ર વહીવટી